સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ઓસી. આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 8, ધંધાકીય મૂડીના પ્રાપ્તિસ્થાનો. ધંધા માટે જો ખૂબ મહત્વનું જરૂરી એવું સાધન હોય તો એ છે મૂડી. કોઈ પણ ધંધાની શરૂઆત કરવી હોય, સ્થાપના કરવી હોય તો એના માટે મૂડી છે એ ખૂબ જ અગત્યનું અને જરૂરી સાધન છે. તો ધંધા માટે આવી જરૂરી મૂડી આપણે કઈ કઈ જગ્યાએથી લાવી શકીએ છીએ એ ચેપ્ટર એ બાબતનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરી રહ્યા છીએ. આપણે અમુક ટોપિક જોઈ ગયા, જેવા કે ઇક્વિટી છે, પ્રેફરન્સ છે, સૌ પ્રથમ તો શેર એટલે શું, આવા બધા ટોપિકની ચર્ચા આપણે કરી લીધી છે, શેરની લાક્ષણિકતા. હવે આજનો આપણો ટોપિક છે પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવવું. પ્રેફરન્સ શેર એટલે શું? આપણે અગાઉ તફાવત જોઈ ગયા ને, એમાં આપણે અભ્યાસ કરી લીધો છે કે ઇક્વિટી શેર એટલે શું, પ્રેફરન્સ શેર એટલે શું. ફરીથી એકવાર અહીંયા હું તમને રિપીટ કરી દઉં છું. પ્રેફરન્સ શેરનો અર્થ જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક હોય અને વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય તેવા શેરને પ્રેફરન્સ શેર કહે છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે એ શેર ખરીદે છે તો એ પોતાના નફામાં, પોતાની મૂડીમાં વધારો કરવા માટે શેર ખરીદે છે. તો પ્રેફરન્સ શેર કયા પ્રકારના હોય, કે પ્રેફરન્સ શેર એટલે શું, કે સામાન્ય રીતે અહીંયા આપણે જોયું કે કંપનીનો જે કાંઈ નફો થાય છે એ નફામાંથી સૌ પ્રથમ એને ડિવિડન્ડ મેળવવાનો હક હોય. પેલા અગાઉ ચર્ચા આપણે થઈએ છે કે ડિવિડન્ડ એટલે એક પ્રકારનો વ્યાજ. વ્યાજ શબ્દ સાથે તમે સરખાવો એટલે તમને વ્યવસ્થિત રીતે વધુ સારી રીતે ખ્યાલ આવે કે જેમ આપણી બચત પર બેંક છે આપણા નાણાં પર વ્યાજ આપે છે, એવી જ રીતે જે લોકો શેર ખરીદે છે એ શેર પર કંપની એને શું આપે છે, ડિવિડન્ડ. તો જ્યારે પણ કંપનીને નફો થાય છે તો એ નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક છે એ પ્રેફરન્સ શેર ધારકોને હોય છે, કે જે વ્યક્તિએ પ્રેફરન્સ શેર ખરીદ્યા છે એને પ્રથમ હક નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો હોય છે. બીજી વાત કે જે સમયે જ્યારે પણ કંપનીનું વિસર્જન થાય છે, વિસર્જન એટલે કે કંપની નુકસાનમાં જતી હોય અને બંધ કરવી પડે, તો જે સમયે કંપનીનું વિસર્જન થાય છે તો જેને પ્રેફરન્સ શેર લીધેલા છે એનું શું, જેને શેર લીધેલા છે એ લોકોને નુકસાન છે. તો જ્યારે પણ કંપનીનું વિસર્જન થાય ત્યારે પ્રેફરન્સ શેર ધારકોને મૂડી પરત મેળવવાનો પ્રથમ હક હોય છે, કે એને શેરમાં જેટલી મૂડી રોકેલી છે એને પરત મેળવવાની પ્રથમ પ્રાયોરિટી છે, પ્રથમ હક છે. પછી જો એમાંથી રકમ વધશે તો ઇક્વિટી શેર કે અન્ય શેર ધારકોને મળી શકે છે. તો આ પ્રેફરન્સ શેરનો એક ફાયદો છે. હવે આપણે જોઈએ એની લાક્ષણિકતાઓ. પ્રથમ લાક્ષણિકતા છે ડિવિડન્ડ. આપણે જોયું કે નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો પ્રેફરન્સ શેર ધારકોને પ્રથમ અધિકાર છે. જે તે સમયે કંપનીને નફો થશે તો એ કંપની છે એ જ્યારે પણ ડિવિડન્ડની ચૂકવણી કરશે તો એ સૌ પ્રથમ પ્રેફરન્સ શેર ધારકોને ડિવિડન્ડની ચૂકવણી કરશે. તો આ એક એની લાક્ષણિકતા છે અને એનો સારો એવો એડવાન્ટેજ પણ કહી શકાય કે જે તે સમયે ડિવિડન્ડની ચૂકવણી થાય તો એ પ્રેફરન્સ શેર ધારકોને સૌ પ્રથમ થાય. બીજી લાક્ષણિકતા જોઈએ મતાધિકાર. તફાવતમાં પણ આપણે એની ચર્ચા કરી હતી કે સામાન્ય રીતે પ્રેફરન્સ શેર ધારકોને પોતે જે શેર ખરીદેલા છે ને એના દીઠ એક જ મત આપવાનો અધિકાર રહેશે. પછી પોતે ગમે તેટલા શેર હોલ્ડરે શેર ખરીદેલા હોય પરંતુ મત એને એક જ આપી શકશે.
મતાધિકારી અને સામાન્ય રીતે કંપનીની જે શેર હોલ્ડરોની સભા છે, શેર હોલ્ડરોને ચૂંટી કાઢવાની જે સભા છે અથવા અન્ય સામાન્ય સભામાં હાજર રહેવાનો અથવા મત આપવાનો અધિકાર હોતો નથી. એ સામાન્ય રીતે પોતે જે શેર ખરીદેલા છે એ શેર પૂરતો જ મત આપવાનો અધિકાર હોય છે. પછીની લાક્ષણિકતા છે પસંદગી. સામાન્ય રીતે શેર હોલ્ડરો છે એ પ્રેફરન્સ શેરની પસંદગી એવા જ લોકો કરે છે કે જે નાનું એવું મૂડી રોકાણ ઈચ્છતા હોય અથવા સ્થિર મૂડી રોકાણ ઈચ્છતા હોય, કે મોટા બધા ઉતાર ચઢાવ જે આવે છે માર્કેટમાં એની પ્રેફરન્સ શેરને અસર થતી નથી. જો મોટા પ્રમાણમાં નુકસાન જાય તો એમાં પ્રેફરન્સ શેર ધારકો છે એના જે શેર છે એને જે કિંમતે શેર ખરીદેલા છે એની કિંમતમાં કોઈ પણ પ્રકારને અસર થતી નથી. એટલે સામાન્ય રીતે ઓછું મૂડી રોકાણ કરતા રોકાણકારો અને નાની એવી બચત કરવા ઈચ્છતા જે રોકાણકારો છે એ જ પ્રેફરન્સ શેરની પસંદગી કરે છે. પછીની લાક્ષણિકતા છે કે બજાર ભાવ. સામાન્ય રીતે પ્રેફરન્સ શેરના બજાર ભાવ ત્યારે જ ફેરફાર થાય છે જ્યારે એના ભાવમાં ફેરફાર થાય છે. ભાવ એટલે કે એને જે કિંમત ખરીદી છે, જે કિંમતે શેર ખરીદ્યા છે એમાં જ્યારે ફેરફાર થાય ત્યારે બજાર ભાવમાં પણ ફેરફાર થાય છે. નહીંતર બજાર ભાવ છે એમાં પ્રેફરન્સ શેરમાં કોઈ ફેરફાર થતો નથી. પછી હું આપણે જોઈએ કે જોખમનું પ્રમાણ. આપણે ચર્ચા કરી ને કે સામાન્ય રીતે પ્રેફરન્સ શેર ધારકોને જોખમનું પ્રમાણ ઓછું રહે છે. શા માટે? કે જે તે સમયે કંપનીનું વિસર્જન થશે તો એને મૂડી પરત પણ સૌ પ્રથમ મળી જશે. કંપનીને જો નફો થશે તો નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો હક પણ પ્રેફરન્સ શેર ધારકોને પ્રથમ હોય છે. એટલા માટે જે લોકોએ પ્રેફરન્સ શેર ખરીદ્યા છે એ લોકો માટે જોખમનું પ્રમાણ ઓછું હોય છે. બજારમાં ભાવ જેટલા ઉપર નીચે થાય પરંતુ પ્રેફરન્સ શેર ધારકોને કોઈ એમાં ફેર પડતો નથી. કિંમત બાબતે કે એને જેટલા શેર ખરીદ્યા છે એટલી મૂડી એને જો વિસર્જન થાય કંપનીનું તો પણ પરત મળી જશે, અને નફો થાય તો નફામાંથી ડિવિડન્ડ પણ પ્રેફરન્સ શેર ધારકોને મળી રહે છે. તો એના કારણે જોખમ છે એમાં કેવું છે, જોખમનું પ્રમાણ ઓછું છે. મૂડી પરત આપણે વ્યાખ્યામાં જોયું કે કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો હક પ્રથમ હોય છે, અને કંપનીનું જે તે સમયે જો વિસર્જન થશે તો વિસર્જનમાંથી મૂડી પરત જે કંપની શેર હોલ્ડરોને કરે છે એમાં પણ પ્રેફરન્સ શેર ધારકોને પ્રથમ હક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રેફરન્સ શેર છે એ ખરીદવા ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જે મોટા રોકાણકારો હોય, આપણે તફાવતમાં જોયું હતું, મોટા રોકાણકારો હોય, જોખમ ખેડવા ઈચ્છતા હોય, જોખમ આવકાર્ય હોય, તો એવા જે રોકાણકારો છે ને એ સામાન્ય રીતે ઇક્વિટી શેર ખરીદે છે. કારણ કે બજાર પ્રમાણે એની કિંમતમાં અમુક વાર ખૂબ વધારો થાય છે અને કંપનીને ખૂબ નફો થાય છે, તો એના શેરની કિંમત છે એમાં પણ વધારો થાય છે. પરંતુ આપણે જે વાત કરી છે પ્રેફરન્સ શેરની, કે નાના રોકાણકારો હોય, નાની બચત કરવા ઈચ્છતા હોય અને જોખમ ઉઠાવવા ન માંગતા હોય એવા જે રોકાણકારો છે, એવા જે ગ્રાહકો છે, શેર હોલ્ડરો છે, એ સામાન્ય રીતે પ્રેફરન્સ શેર ખરીદવાનું વધુ પસંદ કરે છે. શા માટે? કારણ કે જે તે સમયે માર્કેટમાં બજારમાં નુકસાન જાય તો એની એ લોકોને અસર થતી નથી. ટૂંકમાં એ લોકોને પોતાની જે મૂડી રોકેલી છે એના પર કોઈ ફેર પડતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રેફરન્સ શેર અને એની લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કર્યો. હવે તમને સામાન્ય રીતે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર છે એ બંનેનો ખ્યાલ આવી ગયો હશે, છતાંય તફાવત છે એકવાર જોઈ લેજો. અને બંને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરની સરખામણી કરી અને વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરજો જેથી તમને વધુમાં વધુ ખ્યાલ આવે. નમસ્તે.